नमस्ते विद्यार्थी मित्रों, आज आप तीजा धोरणनी अंदर विषय गुजराती पुनरावर्तन करीशू। કૌંસમાંના કોઈ એક શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડો। નીચે વાક્યો આપ્યા છે અને કૌંસ આપ્યા છે, એમાં આપણે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય જોડવાનું છે, અને અથવા પણ મૂકીને, બરાબર। તો પહેલું વાક્ય, વાનર સેના એક ડાળથી બીજે ડાળે કૂદે, વાનર સેના ફળ ખાય। વાનર સેના એક ડાળથી બીજે ડાળે કૂદે, વાનર સેના ફળ ખાય। તો હવે આ વાક્યને અને અથવા પણ મૂકીને આપણે જોડવાનું છે, બરાબર। તો વાનર સેના એક ડાળથી બીજે ડાળે કૂદે અને વાનર સેના ફળ ખાય। વાનર સેના એક ડાળથી બીજે ડાળે કૂદે અને વાનર સેના ફળ ખાય। તો આપણે આ વાક્યને અને મૂકીને જોડીશું, બરાબર। બીજું વાક્ય, મારાથી હવે નહીં દોડાય, હું થાકી ગઈ છું। મારાથી હવે નહીં દોડાય, હું થાકી ગઈ છું। કૌંસમાં પણ, કારણ કે, બે શબ્દ આપ્યા છે। તો આપણે વાક્ય જોડીને જોઈએ, મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું। આ વાક્યોની અંદર આપણે કારણ કે મૂકીશું કે મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું। ત્રીજું વાક્ય, જગ્ગુની પકડ છૂટી ગઈ, બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા। જગ્ગુની પકડ છૂટી ગઈ, બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા। અહીંયા કારણ કે અને તેથી બે શબ્દ આપ્યા છે। તો આપણે વાક્ય જોડીને જોઈએ, કે જગ્ગુની પકડ છૂટી ગઈ તેથી બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા। જગ્ગુની પકડ છૂટી ગઈ એટલે વાક્યમાં આપણે તેથી મૂકીશું, તેથી બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા। ચોથું વાક્ય જોઈએ, હંસને ધ્રાસકો પડ્યો, હંસને ધ્રાસકો પડ્યો, હવે કાચબો મરી જશે। હંસને ધ્રાસકો પડ્યો, હવે કાચબો મરી જશે। તો કે અને પણ બે શબ્દ આપ્યા છે, તો આપણે વાક્ય શબ્દ મૂકીને જોઈએ, વાક્ય જોડીએ। હંસને ધ્રાસકો પડ્યો કે હવે કાચબો મરી જશે। આ બે વાક્યની અંદર આપણે શું મૂકીશું, કે વડે જોડીશું, બરાબર ને। કે હંસને ધ્રાસકો પડ્યો કે હવે કાચબો મરી જશે। પાંચમું વાક્ય, કાચબા ભાઈ તો છેક ઊંચેથી પડ્યા, મરી ગયા નહીં, તેમણે પેરાસૂટ પહેરેલું, તેમણે પેરાસૂટ પહેરેલું। આમાં અને, છતાં, કારણ કે ત્રણ શબ્દ આપ્યા છે, તો આપણે વાક્ય જોઈએ। કાચબા ભાઈ તો છેક ઊંચેથી પડ્યા, કાચબા ભાઈ તો છેક ઊંચેથી પડ્યા,
છતાં મરી ગયા નહીં, કારણ કે તેમણે પેરાસૂટ પહેરેલું. આમાં બે જગ્યા આવશે, છતાં અને કારણ કે, બરાબર. એટલે કાચબા ભાઈ તો છેક ઊંચેથી પડ્યા, છતાં મરી ગયા નહીં, કારણ કે તેમણે પેરાસૂટ પહેરેલું, બરાબર. હવે આગળ જોઈએ. હવે પુનરાવર્તન નથી આપણ, બરાબર. પ્રશ્નના જવાબ આપણે લખવાના છે. આપણે પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી, બરાબર. આપણે આ ચંદુ અને ટીકુ કીડીની જે વાર્તા આવે છે ને, એમાંથી આ પ્રશ્ન જવાબ છે કે પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી, બરાબર. તો જવાબ જોઈએ. પહેલી વાર ટીકુ ચંદુને ઝડપથી શોધી શકી, કારણ કે ચંદુ એક પહોળા ઝાડ પાછળ સંતાયો હતો, પણ તેની સૂંઢ અને પૂંછડી તો દેખાતા હતા, બરાબર ને. હાથી તો આપણે કેટલો જાડો મોટો કદાવર હોય, એ ઝાડની પાછળ સંતાઈ શકે, ગમે એટલું મોટું ઝાડ હોય તો એ થોડો તો દેખાય જ. તામાં પણ એ જ રીતે બન્યું છે કે પહેલી વાર ટીકુ ચંદુને ઝડપથી શોધી શકી, કારણ કે ચંદુ એક પહોળા ઝાડ પાછળ સંતાયો હતો, પણ તેની સૂંઢ અને પૂંછડી તો દેખાતા હતા. બીજો પ્રશ્ન જોઈએ. તો ઝાડ કરતાય જાડો છે, તો ઝાડ કરતાય જાડો છે, એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું, એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું. તો જવાબ જોઈએ. કારણ કે ચંદુ પહોળા ઝાડ પાછળ સંતાયો હતો, ચંદુ પહોળા ઝાડ પાછળ સંતાયો હતા, છતાં એની સૂંઢ અને પૂંછડી દેખાતા હતા, છતાં એની પૂંછડી સૂંઢ અને પૂંછડી દેખાતા હતા. તેથી ટીકુએ એને કહ્યું કે તું તો ઝાડ કરતાં એ જાડો છે. હાથી તો સૌથી મોટું પ્રાણી છે અને કદાવર છે, એટલે ઝાડની પાછળ સંતાય તો એ દેખાય જ, બરાબર ને. એટલે સૂંઢ અને પૂંછડી દેખાતા હતા. ત્રીજો પ્રશ્ન. જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ, ત્યારે ચંદુએ એને શોધવા શું શું કર્યું? જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ, ત્યારે ચંદુએ એને શોધવા શું શું કર્યું? તો જવાબ જોઈએ. ચંદુએ એને શોધવા આજુબાજુ જોયું, ચંદુએ એને શોધવા આજુબાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, નીચે જોયું, આમ ઝડપથી તેમ દોડ્યો, પણ ટીકુ દેખાઈ નહીં ને તે થાકીને હાંફવા લાગ્યો, બરાબર. ઉપર જોયું, નીચે જોયું, પાછળ જોયું, બરાબર. આમ દોડ્યો તેમ દોડ્યો, પણ ટીકુ દેખાઈ નહીં ને તે થાકી ગયો. એટલે ચંદુએ તેને શોધવા આ રીતે પ્રયત્નો કર્યા, કે ચંદુએ એને શોધવા આજુબાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, નીચે જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો, પણ ટીકુ દેખાઈ નહીં ને તે થાકીને હાંફવા લાગ્યો. ચોથું. ટીકુ ચંદુને કેમ શોધી ના શકી, ટીકુ ચંદુને કેમ શોધી ના શકી.
ચંદુ મોટા પથ્થરો વચ્ચે પૂંછ મોં કાન સંકોરીને બેસી ગયો. ચંદુ મોટા પથ્થરો વચ્ચે પૂંછડી મોં કાન સંકોરીને બેસી ગયો હતો. તે એક પથરા જેવો જ લાગતો હતો. હાથીનો કલર એવો હોય એટલે પથરા જેવો જ લાગતો હતો. તેથી તીકુ ચંદુને શોધી ના શકી. બરાબર વિદ્યાર્થી મિત્રો, કે ચંદુ મોટા પથ્થરો વચ્ચે પૂંછડી મોં કાન સંકોરીને બેસી ગયો હતો. તે એક પથ્થર જેવો જ લાગતો હતો. તેથી તીકુ ચંદુને શોધી ના શકી. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે પાંચમો પ્રશ્ન જોઈએ. ટીકુને ક્યારે નવાઈ લાગી? ટીકુ જે પથ્થર પર ચડેલી હતી તે પથ્થર ઊભો થયો. ટીકુ જે પથ્થર પર ચડેલી હતી તે પથ્થર ઊભો થયો. એ પથ્થર નહીં પણ હાથી ચંદુ હતો. તેથી ટીકુને નવાઈ લાગી. બરાબર, ટીકુને ખ્યાલ જ નહોતો, એ હાથીને પથ્થર સમજી એના પર ચડી. એટલે ટીકુ જે પથ્થર પર ચડેલી હતી તે પથ્થર ઊભો થયો. એ પથ્થર નહીં પણ હાથી ચંદુ હતો. તેથી ટીકુને નવાઈ લાગી. ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ શું યુક્તિ કરી? ચંદુ થપ્પો ન કરી શકે તે માટે ટીકુએ શી યુક્તિ કરી? તો ટીકુએ બુદ્ધિ વાપરી. તે પગ પરથી થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. ચંદુ થપ્પો ન કરી શકે તે માટે ટીકુએ આ યુક્તિ કરી કે ટીકુએ બુદ્ધિ વાપરી. તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. હવે કીડી તો કેટલી નાની અમસ્તી હોય એટલે છાની મુનિ સંતાઈ ગઈ. અને ચંદુ થપ્પો ન કરી શકે એ માટે આ યુક્તિ કરી. હવે આગળ જોઈએ. આપેલા વાક્યોનો અર્થ સમજાતો હોય તેવા વિકલ્પ પસંદ કરો અને ખરાની નિશાની કરો. નીચે વાક્યો આપ્યા છે એમાં જેનો અર્થ આપણને સમજાય એવા વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરવાની છે. એક, ચંદુ એક જાડા ઝાડ પાછળ સંતાઈ ગયો. ચંદુ એક જાડા ઝાડ પાછળ સંતાઈ ગયો. એમાં ત્રણ આપ્યા છે વાક્ય. કેટલા વાક્ય આપ્યા છે? ત્રણ આપ્યા. વાક્ય વાંચીએ. ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે. બીજું વાક્ય, ઝાડ જાડું હોય તો જ હાથી નાનો દેખાય. હાથી કોઈ પણ ઝાડ પાછળ સંતાઈ શકે. તો એમાં બન સાચો વિકલ્પ આવશે, ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે. સાચું શું આવશે? આ વાક્ય એટલે આપણે ખાનાની અંદર ખરું કરીશું. બરાબર, કે ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે. હવે બીજું જોઈએ. ટીકુએ અક્કલ વાપરી. એમાં ત્રણ વાક્ય આપ્યા છે કે ટીકુએ ચિત્ર દોરવામાં બધા રંગ વાપરી કાઢ્યા.
ટીકુએ ચિત્ર દોરવામાં બધા રંગ વાપરી કાઢ્યા. બીજું વાક્ય, ટીકુએ બુદ્ધિના બાર ખરીદ્યા અને ખાઈ નાખ્યા. ટીકુએ બુદ્ધિના બાલ ખરીદ્યા અને ખાઈ નાખ્યા. ત્રીજું વાક્ય છે, ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું. તો આ વાક્ય આની સાથે અર્થ સમજાય છે બરાબર ને, એટલે આપણે આ ખાનાની અંદર ખરું કરીશું કે ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું. તો આ વાક્યની આગળ આપણે ખરાની નિશાની કરીશું. હવે ત્રીજું, ચંદુએ આંખો ઝીણી કરી. ચંદુએ આંખો ઝીણી કરી. ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. બીજું છે, ચંદુને દૂરનું દેખાતું ન હતું. ચંદુને દૂરનું દેખાતું ન હતું. ત્રીજું છે, ચંદુની આંખો ઝીણી હતી. ચંદુની આંખો ઝીણી હતી. તો આપણે જોઈએ કે ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. આંખો ઝીણી કરીને આપણે જોઈએ તો ધ્યાનપૂર્વક જોવા લાગ્યો બરાબર, એટલે આપેલા વાક્યનો અર્થ આ સમજાય છે. એટલે એની સામે આપણે ખરું કરીશું કે ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. હવે ચોથું, વાતોના ટડાકા મારવા. વાતોના ટડાકા મારવા. જોઈએ, વાતો કરતા કરતા કૂદકા મારવા લાગવું. વાતો કરતા કરતા કૂદકા મારવા લાગવું. બીજું છે, ઘણી બધી વાતો કરવી. ઘણી બધી વાતો કરવી. તડકામાં વાતો કરવી. ત્રીજામાં છે, તડકામાં વાતો કરવી. તો ખરાની નિશાની આપણે આ વાક્યની અંદર કરીશું કે ઘણી બધી વાતો કરવી. આ વાક્યની સામે આપણે ખરું કરીશું બરાબર, એ વાતોના ટડાકા મારવા એટલે ઘણી બધી વાતો કરવી. હવે આપણે પાંચમું જોઈએ, હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા. હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા. તો પહેલામાં છે, ચંદુ દાંત બહાર કાઢીને હસવા લાગ્યો. ચંદુ દાંત બહાર કાઢીને હસવા લાગ્યો. બીજામાં છે, ચંદુ ખડખડાટ હસવા લાગ્યો. ચંદુ ખડખડાટ હસવા લાગ્યો. અને ત્રીજામાં છે, ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા. એટલે આ વાક્યની સામે આપણે ખરું કરીશું. આનો અર્થ સમજાય છે કે હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા. તો એમાં આવશે, ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા. એટલે આ વાક્યની સામે આપણે ખરાની નિશાની કરીશું. ફરી એકવાર જોઈ લઈએ આપણે, ચંદુએ એ જાડા ઝાડ પાછળ સંતાઈ ગયો. તો ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે. બીજું, ટીકુએ અક્કલ વાપરી. એટલે ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું. તો આની સામે આપણે ખરું કરીશું. હવે ત્રીજું, ચંદુએ આંખો ઝીણી કરી.
ચંદુએ આંખો ઝીણી કરી. તો આ વાક્યની અંદર ખરું કરીશું કે ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. ચોથું, વાતોના ટડાકા મારવા. વાતોના ટડાકા મારવા એટલે ઘણી બધી વાતો કરવી. એ વાક્યની સામે ખરું કરીશું, ઘણી બધી વાતો કરવી. હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા. ચંદુના દાંત બહાર આવી ગયા. તો એની સાથે આ વાક્ય આવશે કે એની સામે આપણે ખરું કરીશું કે ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા. હવે થોડા જોડિયા શબ્દ જેવું છે વાક્ય, શબ્દ બધા એ આપણે જોઈએ. શ્વ શવ શવ એ પ્રમાણે શબ્દ આપ્યા છે શ્વ, બરાબર. તો આપણે એ શબ્દ થોડા અહીંયા જોઈએ ને એક ફકરો આપ્યો છે વાંચીએ. શ્વ શ્વ, બરાબર ને. સ્વ હવે આ પ્રમાણે આ લખેલું છે અહીંયા, સ્વ શ્વ શ્વ. વાંચો છ સ્ન શ્વ, જેમાં આવતા હોય તેવા શબ્દો શોધીને નીચે લીટી કરો. છ સ્ન અને સ્વ જેવા શબ્દો આવતા હોય એમાં નીચે ફકરો આપ્યો છે, એમાં આપણે વાંચીને લીટી કરીશું. કેતને શિક્ષકને પ્રશ્ન પૂછ્યો. સ્ન જોયું બાળકો, બરાબર. સાહેબ આ શ્વાસ ઉચ્છવાસ એટલે શું? સાહેબ આ શ્વાસ શું આવ્યો? અને અહીંયા આવ્યો છ, બરાબર ને. એટલે આપણે એ લીટી કરી છે કે કેતને શિક્ષકને પ્રશ્ન પૂછ્યો, સાહેબ આ શ્વાસ ઉચ્છવાસ એટલે શું? તો સાહેબ બોલ્યા, કેતન આપણે નાક વડે જે હવા લઈએ તે ક્રિયાને શ્વાસ કહેવાય. કે સાહેબ બોલ્યા કે કેતન આપણે નાક વડે જે હવા લઈએ તે ક્રિયાને શ્વાસ કહેવાય. તો અહીંયા પણ શ્વ આવ્યો, તો આપણે આ લીટો કર્યો શબ્દની નીચે, બરાબર. અને જે નાક વાટે હવા બહાર કાઢીએ તે ક્રિયાને ઉચ્છવાસ કહેવાય. નાક વાટે હવા બહાર કાઢીએ તે ક્રિયાને ઉચ્છવાસ કહેવાય. તો આ છ અહીંયા આવ્યો એટલે ફરી આપણે લીટો કર્યો. જેમ સ્વચ્છ પાણી શરીર માટે સારું, તેમ સારા સ્વાસ્થ્ય માટે સ્વચ્છ હવા જરૂરી છે, બરાબર ને. તો અહીંયા પણ સ્વ અને છ આવ્યો, બરાબર. અને અહીંયા પણ સ્વ અને છ આવ્યો એટલે બેમાં આપણે લીટી દોરી છે. ફરી એકવાર વાંચી જઈએ. કેતને શિક્ષકને પ્રશ્ન પૂછ્યો, સ્ન સાહેબ આ શ્વાસ ઉચ્છવાસ એટલે શું? સાહેબ બોલ્યા, કેતન આપણે નાક વડે જે હવા લઈએ તે ક્રિયાને શ્વાસ કહેવાય. અહીંયા પણ શ્વ આવ્યો, બરાબર. અને જે નાક વડે હવા બહાર કાઢીએ તે ક્રિયાને ઉચ્છવાસ કહેવાય. અહીંયા પણ છ આવ્યો, બરાબર. એટલે જેમ સ્વચ્છ પાણી શરીર માટે સારું, તેમ સારા સ્વાસ્થ્ય માટે સ્વચ્છ હવા જરૂરી. પણ અહીંયા પણ સ્વ અને છ, બરાબર. હવે અહીં કેટલાક શબ્દો એ પ્રમાણે આપ્યા છે કે છ સ્ન સ્વથી બનતા શબ્દોને ખાનામાં મૂકો. અહીં શબ્દો આપ્યા છે આપણે છ
સ્ન અને સ્વના ખાનામાં છૂટા પાડીને લખવાના છે. પ્રશ્ન, સ્વેચ્છા, અશ્વ, ઈચ્છા, પ્રાસ્વ, શ્વેત, હિતેચ્છુ, ઈશ્વર, પીચ, કમિશનર, ઓછવ, વિશ્વ, તુચ્છ, વિશ્વાસ અને કચ્છ તો એ છૂટા પાડીને લખ્યા છે. એ આપણે જોઈએ, બરાબર ને? છમાં સ્વેચ્છા, પછી ઈચ્છા, તો અહીં ઈચ્છા, હિતેચ્છુ, હિતેચ્છુ, પીછ, તો પી છ, ઓછવ, અહીં લખીશું ઓછવ, અને તુચ્છ, કચ્છ, તુચ્છ, કચ્છ, બરાબર ને? ફરી એકવાર જોઈએ, સ્વેચ્છા, ઈચ્છા, હિતેચ્છુ, પીચ, ઓછવ, તુચ્છ અને કચ્છ, આ શબ્દ છવાળામાં આવશે. હવે સ્નવાળા જોઈએ, તો પ્રશ્ન, બરાબર, અને પછી આવશે કમિશનર, અહીં લખીશું કમિશનર. હવે સ્વવાળામાં જોઈએ તો અશ્વ, તો અહીં લખીશું અશ્વ, પાર્શ્વ, તો પાર્શ્વ, શ્વેત, અહીં લખીશું શ્વેત. પછી આવશે વિશ્વ, અહીં લખીશું વિશ્વ, ઈશ્વર બાકી રહી ગયો છે તો ઈશ્વર, તો અહીં આવશે ઈશ્વર. પછી વિશ્વ, પછી આવશે વિશ્વાસ, તો અહીં લખીશું વિશ્વાસ. ફરી પાછા જોઈએ એકવાર, અશ્વ, પાર્શ્વ, શ્વેત, ઈશ્વર, વિશ્વ, વિશ્વાસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે પુનરાવર્તન કર્યું એ તમે એકવાર જોઈને નોટમાં લખજો અને વાંચન કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.